नमस्कार विद्यार्थी मित्रों, धोरण 7 विषय विज्ञान प्रकरण छापू 15 प्रकाश भाग 5। અગાઉની ભાગની અંદર આપણે માહિતી મેળવી પ્રકાશનું અભિસરણ એટલે કે અભિસારી લેન્સની માહિતી મેળવી, પછી અપસરણ એટલે કે અપસારી લેન્સ કોને કહેવાય એની માહિતી મેળવી, અને પછી આપણે માહિતી મેળવી મેગ્નિફાઈંગ ગ્લાસ। એટલે મેગ્નિફાઈંગ ગ્લાસ શું છે? તો કે વસ્તુનું વિવરિત પ્રતિબિંબ જોવા માટે જ્યારે બહિર્ગોળ લેન્સ વાપરવામાં આવે છે ત્યારે તેને શું કહેવામાં આવે છે? મેગ્નિફાઈંગ ગ્લાસ કહેવામાં આવે છે। એટલે કે અંતર્ગોળ લેન્સ લેન્સ હંમેશા ચતુ આભાસી અને વસ્તુના પરિમાણ કરતાં નાનું પ્રતિબિંબ તે રચે છે। તો એના પછી હવે આપણે જોઈએ આપણી પાઠ્યપુસ્તકમાં પાન નંબર 185 અને 186 ઉપર સૂર્યપ્રકાશ સફેદ કે રંગીન, એટલે કે આપણે આકાશની અંદર મેઘ ધનુષ જોયું હશે, એટલે એની અંદર તમે ક્યારેક એવું વિચાર્યું છે? તો કે સામાન્ય રીતે વરસાદ પડી ગયા પછી જ્યારે આકાશમાં સૂર્ય નીચેના ભાગમાં હોય ત્યારે મેઘ ધનુષ દેખાય છે। એટલે કે આકાશમાં મેઘ ધનુષ મોટી ચાપ સ્વરૂપે ઘણા રંગો ધરાવતું દેખાય છે। એટલે કે મેઘ ધનુષની અંદર કેટલા બધા રંગો આવેલા હોય છે, જ્યારે આપણે ધ્યાનપૂર્વક તેને જોઈએ ત્યારે મેઘ ધનુષની અંદર 7 રંગો આપણે જોવા મળે છે। એટલે કે દરેક વખતે તે જુદા જુદા ઓળખી શકવા એ સહેલા નથી। એટલે કે મેઘ ધનુષના રંગોને આપણે સહેલાઈથી આપણે ઓળખી શકતા નથી, પણ તેની અંદર આપણે જોવા જઈએ તો કે લાલ, નારંગી, પીળો, લીલો, વાદળી આ રીતના ભૂરો અને જાંબલી હોય છે। એટલે કે આમ તમે કદાચ જોયું હોય તો કે તમે સાબુના જે પરપોટા થતા હોય છે તે પરપોટાને ફૂલાવો છો ત્યારે તેની અંદર પણ આપણે એ પરપોટા પણ શું જોવા જણાય છે? રંગીન જોવા મળે છે। એટલે કે તેવી જ રીતે જ્યારે પ્રકાશ કોમ્પેક્ટ ડિસ્કની સપાટી પરથી પરાવર્તન પામે છે ત્યારે તેમાં ઘણા રંગો જોવા મળે છે। એટલે કે કોમ્પેક્ટ ડિસ્ક એટલે આપણે શું કહીએ છીએ તેને? સીડી કહીએ, એટલે કે સૂર્યપ્રકાશમાં રહેલી સીડી, એને પણ તમે જુઓ તો એનો રંગ પણ આપણે શું જોવા મળે છે? તેની અંદરની સપાટી ઉપરથી પ્રકાશ એ કોમ્પેક્ટ ડિસ્કની સપાટી પરથી પરાવર્તન પામે છે અને તેની અંદર આપણને શું જોવા મળે છે? ઘણા રંગો જોવા મળે છે। એટલે કે આ પ્રયોગ પરથી આપણે કહી શકીએ કે સૂર્યપ્રકાશ એ જુદા જુદા રંગોનું શું છે? મિશ્રણ છે। તો એ જાણવા માટે પણ આપણે શું જોવું પડશે? પ્રવૃત્તિ જોવી પડશે। તેની માટે આપણે જોઈએ પ્રવૃત્તિ 15.11। એટલે કે કાચનો પ્રિઝમ લો અને અંધારામાં નાના છિદ્રોમાંથી આવતા સૂર્યપ્રકાશના સાંકડા કિરણ દંડને તેની સપાટી પર આપાત કરો। પ્રિઝમને બીજી બાજુમાંથી આવતા પ્રકાશને કાગળના સફેદ પૃઠા પર કે સફેદ દિવાલ પર પડવા દો। તમે શું અવલોકન કર્યું? તમે મેઘ ધનુષમાં દેખાતા રંગો જેવા રંગો જોયા? એટલે કે આ દર્શાવે છે કે જે સૂર્યપ્રકાશ છે એ 7 રંગોનો બનેલો છે। એટલે કે સૂર્યપ્રકાશને સફેદ પ્રકાશ કહેવામાં આવે છે, તેનો અર્થ એ થાય છે કે સફેદ પ્રકાશ 7 રંગ ધરાવે છે। એટલે કે આ રંગોને ઓળખો અને તમારી નોટબુકમાં નોંધો। એટલે કે આપણે આ પ્રિઝમની વાત કરી, એ પ્રિઝમને તમે જોઈ શકો છો તો કે આપણી પાઠ્યપુસ્તકની અંદર આકૃતિ 15.30 ની અંદર આપણે પ્રિઝમ વડે સૂર્યપ્રકાશના 7 રંગોમાં વિભાજન આપણને અહીંયા જોવા મળે છે। તો તમે પણ આ પ્રવૃત્તિ ઘરે કરી શકો છો। એના પછી આપણે વાત કરીએ પ્રવૃત્તિ 15.12 ની, તો એની અંદર આશરે 10 સેમી વાળી સેમી વ્યાસ ધરાવતી કાર્ડબોર્ડની ગોળાકાર તકતી લો અને આ તકતીને તેના કેન્દ્રમાંથી પસાર થતી રેખાઓ વડે 7 વિભાગમાં વહેંચો, અને એટલે કે તેમાં 7 મેઘ ધનુષ જોવા મળતા રંગો પૂરો। એટલે કે આ રીતે તમારે શું કરવાનું છે? 1-7 રંગો વાળી તકતી તૈયાર કરવાની છે અને એની અંદર તમારે શું કરવાનું છે? જુદા જુદા અંદર રંગો ભરવાના છે અને તેને રંગીન કાગળ પણ તમે એના રંગ ના ભૂલી શકો તો રંગીન કાગળ પણ તમે ચોંટાડી શકો છો। અને તકતીના કેન્દ્રની અંદર તમારે શું કરવાનું છે? નાનું એક છિદ્ર પાડો, એટલે કે બોલપેનની રિફિલની ટોચ પર આ તમે તકતી સહેજ ઢીલી રહે તે રીતે તમે ગોઠવી શકો છો। એટલે કે તકતી સરળતાથી ભ્રમણ કરે એ રીતે તમારે શું કરવાની છે? તેને ગોઠવવાની છે। એટલે કે દિવસના અજવાળામાં આ તકતીને તમે આપણે આ ગોળ ગોળ ફેરવો છે ને એ રીતે તમે ભ્રમણ કરાવો, ગોળ ગોળ ફેરવો। એટલે કે જ્યારે તકતીને ઝડપથી ભ્રમણ કરવામાં આવે છે ત્યારે આ જે તમે રંગો પૂર્યા જે અથવા તો જે રંગીન કાગળ ચોંટાડ્યા, શું આ બધા રંગો પરસ્પર શું થઈ જાય છે? આપણને જોવા મળે છે તો કે પરસ્પર ભળી જાય છે અને તકતી આપણને કયા રંગની જોવા મળે છે? તો કે સફેદ રંગની જણાય છે। એટલે કે આવી તકતી એ ન્યૂટનની તકતીના નામથી લોકપ્રિય છે।
તકતીને શું કહેવામાં આવે છે કે ન્યૂટનની તકતીના નામથી તેને લોકપ્રિય છે એમ આપણે કહી શકીએ. એટલે કે પહેલીને શાનદાર એક વિચાર આવ્યો કે મેઘધનુષના જે સાત રંગો ધરાવતી નાની ગોળાકાર તકતી વડે તેને નાની ચકરડી તૈયાર કરી, અને જ્યારે ચકરડી ફરે છે ત્યારે તેને શું જોવા મળે છે, સફેદ રંગ જોવા મળે છે. તો આ રીતે આપણે એની અંદર બૂજો અને પહેલીના પણ ઘણા બધા જુદા જુદા રંગોની આપણે માહિતી મેળવી. એટલે કે આપણે આ પાઠ ની અંદર આપણે કઈ કઈ માહિતી મેળવી, તો કે પ્રકાશ આમ તો જોવા જઈએ તો કે શું કરે છે કે સીધી રેખામાં ગતિ કરે છે, પોલિશ કરેલી જે પણ વસ્તુ હોય પદાર્થ છે એની સપાટી આપણને અરીસા તરીકે વર્તે છે એની માહિતી મેળવી. પ્રતિબિંબને આપણે પડદા પણ મેળવી શકીએ, તેને શું કહેવામાં આવે છે, કે વાસ્તવિક પ્રતિબિંબ કહેવાય છે. એટલે કે જે પ્રતિબિંબને પડદા પર મેળવી શકાતું નથી તેને આભાસી પ્રતિબિંબ કહે છે. એટલે કે સમતલ અરીસા વડે રચાતું પ્રતિબિંબ ચતું હોય છે અને તે વસ્તુના પરિમાણ જેટલું જ આભાસી હોય છે. એટલે કે વસ્તુના આ અરીસાની અંતર જેટલા જ અંતરે શું જોવા મળે છે આપણને, પ્રતિબિંબ અરીસાની પાછળના ભાગમાં હોય છે. એટલે કે અરીસા વડે મળતા પ્રતિબિંબમાં વસ્તુની ડાબી બાજુ એ આપણને પ્રતિબિંબ ક્યાં જોવા મળે, જમણી બાજુ જોવા મળે છે, અને જમણી બાજુનું પ્રતિબિંબ આપણને ડાબી બાજુ જોવા મળે છે. એટલે કે અંતર્ગોળ અરીસા વડે સાચું પ્રતિબિંબ અને વાસ્તવિક પ્રતિબિંબ રચી શકે છે. જ્યારે વસ્તુ અરીસાથી તદ્દન નજીક હોય ત્યારે રચાતું પ્રતિબિંબ આપણને કેવું જોવા મળે છે, તો કે આભાસી ચતુ અને વિવિધ જોવા મળે છે. એટલે કે બહિર્ગોળ અરીસા વડે જે રચાતું પ્રતિબિંબ છે એ આપણને આ રીતે જોવા મળશે. એટલે કે આમ જોવા જઈએ તો વાસ્તવિક પ્રમાણે શું જોવા મળે છે, નાનું જોવા મળે. કે એટલે એની અંદર બહિર્ગોળ લેન્સ જે છે એ વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ રચી શકે છે. જ્યારે લેન્સને તદ્દન નજીક ગોઠવવામાં આવે ત્યારે આભાસી ચતુ અને વિવિધ પ્રતિબિંબ રચાય છે એમ આપણે કહી શકીએ. એટલે કે વિવિધ પ્રતિબિંબ જોવા માટે જ્યારે આપણે બહિર્ગોળ લેન્સનો ઉપયોગ કરીએ છીએ ત્યારે તેને શું કહેવામાં આવે છે, મેગ્નિફાઈંગ ગ્લાસ એટલે કે વિપુલ દર્શક કાચ કહેવામાં આવે છે. અને એના પછી આપણે જોયું અંતર્ગોળ લેન્સ જેમાં હંમેશા ચતુ આભાસી અને વસ્તુના પરિમાણ કરતાં નાનું પ્રતિબિંબ રચાય છે તેની માહિતી મેળવી, અને સફેદ પ્રકાશ સાત રંગોનું મિશ્રણ છે તે પણ આપણે જોયું. તો આ રીતે આપણે જોયું કે મેઘધનુષની અંદર પણ તમે જુદા જુદા રંગો એટલે કે સૂર્ય તરફ તમારી પીઠ હોય અને સૂર્ય અને મેઘધનુષ એકબીજાની સામે શું જોવા મળે છે, વિરુદ્ધ દિશામાં હોય છે એમ આપણે જોઈ શકીએ છીએ. તો આ રીતે આપણો આ જે પાઠ છે એ પાઠ આપણો અહીંયા પૂર્ણ થાય છે. એની અંદરના દરેક જે પણ જુદા જુદા પ્રયોગો છે એ નોટબુકમાં નોંધવાનું ભૂલતા નહીં. આપણે સ્વાધ્યાય છે એ આપણે આગળના ભાગમાં જોઈશું.